કારીગર અગાઉના પીરિયડમાં આપણે મધ્યયુગ દરમિયાન બંધાયેલા સ્થાપત્યમાં જોઈએ શિલ્પકલા સ્થાપત્યમાં ભર્મ સ્થાપત્યમાં જોઈએ કોણાર્ક સૂર્ય મંદિર વિજય સ્તંભ મોઢેરા મંદિર ત્યાર પછી આગ્રાનો તાજ કિલ્લો સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે ત્યાર ગુજરાતના સ્થાપત્યમાં જોઈએ સોમનાથ મંદિર જૂનાગઢ મોઢેરાનું સૂર્ય મંદિર રાણીની વાવ રુદ્ર મહાદેવ વડનગર કીર્તિ તોરણ સીધી સૈયદની જાળી ત્યાર પછી ચિત્રકલા સંગીત અને સાહિત્ય વિશે આપણે અભ્યાસ કરી ગયા હવે આવે છે લોકનૃત્યો અને હસ્તકલા સુરત
છે. હવે કેવી છે શહેરીકરણ સૌથી વધારે જે એનો વિકાસ થયો તો દિલ્હી અત્યારના જમાનાએ છે ને અત્યારના સમયે દિલ્હી રાજધાનીનું કેન્દ્ર બની ગયું હોય છે. રાજકોટ કાળથી મુગલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને સાજા સમય દરમિયાન દિલ્હી રાજધાની વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. હવે જહાંગીર અને સાજાના સમય દરમિયાન દિલ્હી છે એ રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હોય છે. રાજધાની હોય છે કારણ વેપાર ઉદ્યોગ ધંધા પણ સારો એવો વિકાસ થયો હોય છે. શાહજહાએ લાલ કિલ્લાની રચના કરી તેને વિસ્તાર બનાવ્યો. હવે શાહજહાએ લાલ કિલ્લો બંધાવ્યો અને એને કારણે દિલ્હીનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. આ સમયમાં લાભો જોવાનું ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તે શહેર તરીકે વિકાસ થયો. શીખ ધર્મને કારણે અમૃતસર પર્વતનું શહેરી કેન્દ્ર રહ્યું અને શીખ ધર્મ અમૃતસરમાં વધારે શીખ ધર્મના લોકો વસતા હોય છે એને કારણે અમૃતસરનો પણ સારો એવો વિકાસ થયો છે અને અમૃતસર સુવર્ણ મંદિર તરીકે પણ ઘણું એવું ખ્યાતનામ બન્યું છે. દક્ષિણ ભારતમાં દેવગીરી એટલે કોલકાતા પર ઉત્તર અને દક્ષિણ જોડતું સમૃદ્ધ શહેર શહેરી કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્ય પુણે સતારા ગ્વાલિયર વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીના આગમનને કારણે દીવ દમણ ગોવા મુંબઈ મદ્રાસ પુડુચેરી કોચી ચંદ્રનગર સુરતનો શહેરી કેન્દ્ર તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. વિજયનગરની રાજધાની હમ્પી હવે વિજયનગરની જે રાજધાની છે એ ક્યાં હોય છે તો હમ્પી. વિજયનગરની રાજધાની હમ્પી હોય છે. I'm
વધારે જોવા મળતી હતી. હવે આગ્રાની અંદર લાલ કિલ્લો આવેલો છે, બરાબર. હવે કાશ્મીરમાં કયો ભાગ આવેલો છે? તો નિશાન. અત્યાર પછી આપણે જોઈએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોને પ્રાપ્ત થયો છે? તો રાણીની વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. રાણીની વાવ 16મી યુગ દરમિયાન બંધાયેલી હતી. હવે રાણીની વાવ છે એ ઉદયપતિએ કેમ છે પ્રજા કલ્યાણ માટે સાત માટી રાણીની વાવ 16મી યુગની અંદર બંધાઈ.